નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 નું વિજ્ઞાન, કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ટેન્શન આવે છે કે અમે વિભાગ ડી કઈ રીતના તૈયાર કરીશું. બરોબર છે, એટલા બધા પ્રશ્નો આપેલા છે પુસ્તકમાં કે એમાંથી કયા પ્રશ્નો તૈયાર કરવા. તો આજે અમે તમારા માટે સોલ્યુશન લઈને આવ્યા છીએ કે વિભાગ ડીમાં તમે 20 માંથી 20 ગુણ કઈ રીતના પ્રાપ્ત કરી શકો છો. એવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આજે અમે તમને આપીશું. વિભાગ ડીની વાત કરીએ આપણે તો વિભાગ ડીમાં કુલ 6 ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે. વિભાગ ડીમાં કુલ 6 ચેપ્ટર, બીજું, ચોથું, છઠ્ઠું, 10મું, 12મું અને 13મું, બરાબર છે. આ 6 ચેપ્ટરમાંથી 8 પ્રશ્ન આવશે અને એ 8 પ્રશ્નમાંથી તમારે 5 પ્રશ્ન લખવાના રહેશે, જેમાંથી બીજા ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર અને 12મા ચેપ્ટરમાંથી 2-2 પ્રશ્ન આવશે. જો તમે બીજું, છઠ્ઠું અને 12મું ચેપ્ટર જ તૈયાર કરીને જશો તો પણ તમે 3, 2, 6 પ્રશ્ન તમે 4 માર્ક્સના બેઠા લખીને આવશો. હવે ક્વેશ્ચન, હવે ચેપ્ટર જોઈએ આપણે. બીજું ચેપ્ટર પહેલાં જોઈશું, જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર, બરાબર છે. તો તેના આઈએમપી આપણે જોઈએ. તો પહેલો જ પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો, પીએચનું માપક્રમ, બરાબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પીએચનું માપક્રમ. બીજો પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો. ત્રીજું છે પીએચનું મહત્ત્વ, બરાબર છે. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, જમીનમાં પીએચનું મહત્ત્વ, બરાબર છે. એટલે આ પ્રશ્ન પણ તમારે મોસ્ટ આઈએમપી તૈયાર કરવાનો. ચોથો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરી નાખવાનો. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આકૃતિ દોરીને સમજાવો, આ બી પ્રશ્ન વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે આ બી તમારે તૈયાર કરી નાખવાનો. છઠ્ઠો પ્રશ્ન છે બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો લખો. બેકિંગ સોડાની બનાવટ અને આપણે તેના ઉપયોગો તમારે લખવાના રહેશે. પછી સાતમો પ્રશ્ન છે ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો લખો. ધોવાના સોડાની બનાવટ, કાં તો બેકિંગ સોડાની બનાવટ, કાં તો ધોવાના સોડાની બનાવટ, આ બેમાંથી તો એક પ્રશ્ન તમારી સામે હાજર જ હશે, બરાબર છે. એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર છે. આ પ્રશ્ન તમને યાદ ના રહેતો ગોખી મારો, બરાબર છે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન આકૃતિ સહિત કરો. આ પ્રશ્ન ઘણા બધા ટીચરોનું ફેવરેટ પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે હોઈ શકે. હવે તમને ફાયદો થશે કે બીજા ચેપ્ટરમાંથી 8 માર્ક્સના પૂછાવાના છે, બરાબર છે. એટલે કે 2 4-4 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે, એટલે કે વિભાગ ડીમાં તમે બીજા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું લખી શકશો. 8 પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે અને આ જ 8 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન બોર્ડમાં તમારી સામે હશે. અને જો તમે 8 પ્રશ્ન તૈયાર કરેલા હશે તો તમે આરામથી 8 માર્ક્સનું વિભાગ ડીમાં લખીને આવશો. હવે જોઈએ આપણે ચેપ્ટર 4, કાર્બન અને તેના સંયોજનો. કાર્બન અને તેના સંયોજનોમાં પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ક્રિયાશીલ સમૂહ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ઘણીવાર આ બી પ્રશ્ન પૂછાઈ ગયો છે. બીજું છે સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો, બરાબર છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે આપેલ સંયોજનોના બંધારણો દોરો. તમને ઘણા બધા સંયોજનો આપેલા છે ચોપડીમાં, એ દરેક સંયોજનોના બંધારણોના નામ તમને આપ્યા હશે, એ નામ પરથી તમારે બંધારણ દોરવાનું છે, બરાબર છે. એટલે જેટલા બી કોષ્ટકો આપેલા છે ચોથા ચેપ્ટરમાં, એ દરેક કોષ્ટકો તમારે તૈયાર કરી દેવાના. એના પછી છે ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો અને તેના ભૌતિક ગુણધર્મ લખો. એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, દહન એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. દહન એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને એના પછી સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એસ્ટરીકરણની પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો. એસ્ટરીકરણની પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે, બરાબર છે. એટલે ચેપ્ટર 4માં તમારે ટોટલ 6 પ્રશ્ન છે. કેટલા છે? 6 પ્રશ્ન. એમાંથી 1
પછી આ પાંચમું અને આ છઠ્ઠું, ત્રણ પ્રશ્નો તો તમારે અવશ્ય તૈયાર કરવાના, બરોબર છે? હવે જોઈએ ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ, આ ચેપ્ટરમાંથી પણ બે પ્રશ્ન આવશે, એટલે કે આ ચેપ્ટરના દરેક આઈએમપી આપણે તૈયાર કરવાના છે અને તમારે 8-8 માર્ક્સ પૂરા મેળવવાના છે. એમાં પહેલું જોઈએ આપણે કે જે દર વખતે પૂછાઈ જાય છે, અમીબામાં પોષણ આપણે પ્રક્રિયાનું આકૃતિ સહિત વર્ણન કરો. અમીબામાં પોષણ પ્રક્રિયાનું આકૃતિ સહિત વર્ણન કરો, એટલે આ પ્રશ્ન બી તમારે તૈયાર કરી નાખવાનો. એના પછી બીજી વાર મોસ્ટ આઈએમપી પૂછાતો પ્રશ્ન પાછો, ઉત્સર્જન તંત્ર એટલે શું? બરોબર છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને સમજાવવાનું છે, બરોબર છે, એટલે કે ઉત્સર્જન તંત્ર તૈયાર કરી નાખજો. એના પછી છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. એના પછીનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, બરોબર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. એના પછી છે રુધિર વાહિનીઓ એટલે શું તેના પ્રકારો સમજાવો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી છે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ સહિત તમારે સમજાવવાની રહેશે, એટલે કે ચેપ્ટર 6માંથી 6 પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જો તમે 6 પ્રશ્ન કરશો તો તમે બે પ્રશ્ન બોર્ડમાં લખીને આવશો, એટલે કે તમારે 8 માર્ક્સનું તમે બેઠું જ લખીને આવશો. એના પછી જોઈએ આપણે, હજી ત્રણ પ્રશ્નો બાકી રહી ગયા છે, જોઈ લો. મનુષ્યના હૃદયની અંતઃસંરચના દર્શાવતી આકૃતિ દોરી તેની રચના સમજાવો. મનુષ્યનું હૃદય, બરોબર છે. એના પછી છે મનુષ્યનું પાચન તંત્ર, મોસ્ટ આઈએમપી છે આ તો, બરોબર છે. એના પછી છે આપેલ આકૃતિની કાળજીપૂર્વક અવલોકન કરી તેનું સંબંધિત પ્રશ્નના જવાબ લખો, એટલે કે તમને કોઈ આકૃતિ આપેલી હશે, બરોબર છે, તમને કોઈ આકૃતિ આપેલી હશે અને એ આકૃતિ પરથી તમને દર્શાવવામાં આવશે કે એના નામ આપો, બીના નામ આપો, સીના નામ આપો, બરોબર છે. એટલે આપેલ આકૃતિ કાળજીપૂર્વક અવલોકન કરી તેનું સંબંધિત પ્રશ્નોના જવાબ આપો, એટલે કે ચેપ્ટર 6માંથી જૈવિક ક્રિયાઓમાંથી તમારે દરેક પ્રશ્ન તૈયાર કરવાના રહેશે, બરોબર છે. એના પછી જોઈએ આપણે ચેપ્ટર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. હવે એમાં પહેલો પ્રશ્ન છે મેઘધનુષ્યની ઘટના આકૃતિ દોરીને સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પ્રશ્ન બી તમારે પ્રથમ તૈયાર કરી લેવો. એના પછી બીજો પ્રશ્ન છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી છે ગુરુદ્રષ્ટિની ખામી, લઘુદ્રષ્ટિની ખામી આકૃતિ સાથે સમજાવો અને તે થવાના કારણો અને તેનું નિવારણ લખો. લઘુદ્રષ્ટિની ખામી, પછી ગુરુદ્રષ્ટિની ખામી અને જો તમને પ્રેસ માયોપિયા પણ પૂછાઈ શકે, બરોબર છે, એટલે કે ત્રણે ત્રણ ખામીઓ અને તેની નિવારણ તમારે તૈયાર કરી દેવાનું. અને ચોથો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જો સહેલું પેપર નીકળ્યું તો આ પ્રશ્ન અવશ્ય હશે, એનું નામ છે તારાઓનું ટમટમવું, બરોબર છે. આ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો, એ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને મેઘધનુષ્યની ઘટના આકૃતિ દોરી સમજાવો, એ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે તમને એક વાત કહી દઉં, ગુરુદ્રષ્ટિની ખામી, લઘુદ્રષ્ટિની ખામી આ પ્રશ્નમાંથી જો આ પ્રશ્ન 4 માર્ક્સમાં ન આવ્યો તો 2 માર્ક્સમાં પણ કોઈ આ બેના તફાવત કાં તો પછી બંનેના કારણો કાં તો બંનેના નિવારણ પણ તમને પૂછી લે, એટલે કે આ પ્રશ્ન બી તમારે આપણે આખો તૈયાર કરવાનો. એના પછી છે ચેપ્ટર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં આપણે જોઈશું કે પહેલો પ્રકરણ આપણે પહેલો મોસ્ટ આઈએમપી છે, વિદ્યુત પ્રવાહધારિત વર્તુળકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજું છે વિદ્યુત ફ્યુઝ એટલે શું તે કેવી રીતે કાર્ય કરે
છે, વિદ્યુત ફ્યુઝ એ વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે વિદ્યુત ફ્યુઝ આપણે ફ્યુઝ અને તે કેવી રીતના કાર્ય કરે છે તે પણ તમારે તૈયાર કરી લેવું. એના પછી છે ત્રીજો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના લાક્ષણિકતાઓ જણાવો, અને એમાં બી તમારે આકૃતિ જરૂરથી દોરવાની રહેશે. એના પછીનું કારણ છે, એના પછીનો પ્રશ્ન છે, શોર્ટ સર્કિટ એટલે ઓવરલોડિંગ ટૂંકમાં સમજાવો, અને એના પછી છે વિદ્યુતના વપરાશમાં રાખવા પડતી સાવચેતી. આ બંને પ્રશ્ન ભેગા કરીને તમને પૂછી શકે, બરાબર છે. એના પછી છેલ્લું આપણે છેલ્લું ચેપ્ટર 13 આપણું પર્યાવરણ, બરાબર છે. આપણા પર્યાવરણમાંથી પણ ચાર પાંચ પ્રશ્ન પૂછાઈ શકે છે. એમાં પહેલો પ્રશ્ન છે, આહાર શૃંખલા વડે નિવસન તંત્રના વિવિધ ઘટકો વચ્ચેનું ઊર્જાના પ્રવાહ વિશે સમજાવો. બીજો પ્રશ્ન છે, આમાં નિવસન તંત્ર એટલે શું તેના પ્રકાર જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે. નિવસન તંત્ર એટલે શું તેના પ્રકાર સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન બી તમારે તૈયાર કરી નાખવાનો. એના પછી છે, નિવસન તંત્રમાં સજીવોની ભૂમિકા કાર્ય આધારે તેમના પ્રકાર સમજાવો, બરાબર છે. સજીવોની ભૂમિકા કાર્યના આધારે તમારે સમજાવવાની રહેશે. એના પછી છે, ઓઝોનનું નિર્માણ તથા તેનું વિઘટન કઈ રીતે થાય છે, બરાબર છે. ઓઝોનનું નિર્માણ અને તેનું વિઘટન કઈ રીતના થાય છે તે સમજાવો. આ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને ચોથો બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આહાર શૃંખલા અને તેના પોષક સ્તરો વિશે સમજાવો, બરાબર છે. મિત્ર, આટલા પ્રશ્નો જો તમે તૈયાર કરશો, બરાબર છે, તો અમે લોકો ગેરંટી આપીએ છીએ કે તમે વિભાગ ડીમાં પૂરેપૂરા 20 ગુણ મેળવી શકશો. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. જય હિન્દ.